वडोदरा शहेरनुं ऐतिहासिक खंडेराव शाक मार्केट लॉकडाउनना कारणे 3 महीनाथी बंद रहेता वेपारीओनी आर्थिक परिस्थिति जोता आजथी शरू करवामां आव्युं हतुं। मार्केटनो प्रारंभ अहींया डॉक्टर જીગીષાબેન શેઠના હસ્તે કરાયો હતો। આ દરમિયાન જીવલેણ કોરોના વાયરસની મહામારીને નેવે મૂકી કેમેરાની નજરે કેદ થવાની ગેલચામાં કાઉન્સિલરોએ જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા। તો બીજી તરફ શાક માર્કેટ શરૂ થતાં છેલ્લા 3 મહિનાથી બેરોજગાર વેપારીઓને રાહત મળી હતી। ખંડેરાવ શાક માર્કેટમાં 450 સત્તાવાર સહિત કુલ 850 વેપારીઓ વેપાર કરીને ગુજરાન ચલાવે છે। માર્કેટ બંધ રહેવાના કારણે વેપારીઓની હાલત કફોડી બની હતી। માર્કેટ શરૂ કરવાની મંજૂરી મળતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી। આજથી ઓડ ઇવન પદ્ધતિ અને કોરોનાની ગાઈડલાઇન મુજબ શરૂ થયેલા માર્કેટમાં રાઇટ રોંગના ચિહ્નો બનાવવામાં આવ્યા છે। તકેદારી તો કોવિડ-19માં જે આવે છે તે બધી જ આપવામાં આવી છે। માસ્ક, સેનિટાઈઝર, ગ્લોવ્સ, બધી જ જાતની વ્યવસ્થા અહીંયા આગળ છે। ઘરાક આવે શાંતિથી ભરે અને જ્યારે આખા ગુજરાતમાં એવો બૂમો ઉડી છે કે સોશિયલ ડિસ્ટન્સ નથી રહેતું ત્યારે આ માર્કેટ દ્વારા અમે એવું ઉદાહરણ પૂરું પાડવા માંગીએ છીએ કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ રહેશે અને સંદેશો આપવા માંગીએ છીએ। કઈ કઈ રીતની સેવાઓ છે અહીંયા? દરેક જાતની સેવા છે। ગ્રાહકને વસ્તુ સારી સસ્તી મળી રહે છે। આ બહુ જૂનું માર્કેટ છે, ઐતિહાસિક માર્કેટ છે। ઠાકોરભાઈ, હું સુખદેવભાઈ પ્રેમાનંદ કાચમ બોલું છું। સર, સયાજીરાવ ગાયકવાડના સમયથી આ માર્કેટ બનાવેલી છે, જે અમે જ બેસીએ છીએ। અમારી ચોથી પેઢી અત્યારે ગાડી બેસે છે અને એ લોકો અત્યાર સુધીનું વડોદરા શહેરને સસ્તું શાકભાજી મળે જેની ખ્યાતિ પૂના, બોમ્બે, દિલ્હી બધી સુધી પહોંચેલી છે। અને આ જે માર્કેટ છે એ માર્કેટને ચાલુ કરાવવા માટે જે લોકોએ સહકાર આપ્યો છે એમનો અભિનંદન આપું છું। આપણા MLA રંજનબેન, મેયર શ્રી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ એમનો ખાસ ફાળો, સીમાબેન અમારા ધારાસભ્ય, અન્ય ભાજપના કોઈ બી પક્ષના હોય એ બધાએ સાથ સહકાર આપ્યો છે, એ અભિનંદનને પાત્ર છે। અહીંયા અમે જે સુવિધા રાખી છે ને એ સુવિધા કોર્પોરેશનની અને સરકારની નિયમો અનુસાર સમજાય રાખેલી છે, કોરોનાના જે નિયમો હોય એ પ્રમાણે। એટલે ઓર્ડિંગ સિસ્ટમ પહેલાં તો દાખલ કરજે દુકાનની, એક જથ્થોથી એ લોકો બેસે નહીં, એક પછી એક દુકાન ખુલે અને તેથી અહીંયાળી જે લોકો અવર જવર કરે છે એને બી તકલીફ ન પડે। તમે જોશો માર્કેટની અંદર કોઈ પણ જગાએ ગીચ દેખાશે નહીં, કોઈ દુકાન પણ હાઉસફુલ દેખાશે નહીં, કારણ કે દરેક દુકાન પર 2 વ્યક્તિથી વધારે ઊભો રહેવાનો અમે સંદેશ આપેલો છે અમને નિયમ મુજબ। સેનિટાઈઝેશન કરે છે છોકરાઓ, દુકાનના વેપારીઓ, પછી પોતે બી માઉસ અને ક્લોથ પહેરીને જ પોતે સેવા આપે છે અને લોકોને અમે સારો સહકાર આપીએ। કોર્પોરેશન જો આટલો બધો સહકાર આપ્યો હોય, સરકારશ્રી અમારી વિનંતી સ્વીકારી હોય અને એનાથી અમારે એમનું અમારું બંનેનું પ્રેમ ભર્યો જે વ્યવહાર છે એ જનતાને મળે એવી ઈચ્છા છે।